जय श्री स्वामी स्वामी जी। जय स्वामी। निष्काम स्वामी कहे छे कि जेनु मन सत्संग संबंधी मनसूबा करे छे ते मन पछी जगत संबंधी चर्चा करवानो समय रहेतो नथी। एटले भगवत संबंधी ज्यारे थाय छे त्यारे भगवान संबंध थाय छे अने ए रीते भगवान संबंध थवाथी निर्बल होय तो पण ए टकी शके छे એની સાથે રહી શકે છે। એમ એમ કહે છે કે તારે મનને નવરું પડવા દેવું નહીં, મનમાં અક્ષરધામનો ભગવાન સંબંધી આમ ચિંતન કર્યા કરો। અક્ષરધામ કેવું છે તો અક્ષરધામમાં તેજ 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 છે, તેજની મધ્ય મહારાજ સુવર્ણ સિંહાસન પર બિરાજમાન છે, ચારે તરફ મુક્તો વીંટળાઈને બેઠેલા છે અને અવતારો 24 અવતારો પણ તેમની સ્તુતિ કરે છે। આવી રીતે જ્યારે આપણે મનમાં સંકલ્પો કર્યા કરીએ ત્યારે ભગવાનનો સંબંધ થયો કહેવાય છે અને એ રીતે ભગવાનનો સંબંધ થવાથી આપણું જીવનનું કલ્યાણ થાય છે। જગત સંબંધમાં કેવું હોય છે, સારી વસ્તુ છે જગતમાં અને ખોટી પણ વસ્તુ છે, પણ જે સારી વસ્તુ છે તો સારી જ છે, પરંતુ એ સારી વસ્તુ કરતાં મહારાજ કરતાં સારી વસ્તુ નથી, શ્રેષ્ઠ નથી એવો જ્યારે એનો સંબંધ કરીએ છીએ ત્યારે એ માયિક વસ્તુ છે છતાં પણ અમાયિક થાય છે, ત્યારે જીવનનું કલ્યાણ કરે છે। એમ નિષ્કાણ સ્વામી જ્યારે કહે છે કે જ્યારે જ્યારે પડે પડે પણ આવી રીતે ભગવાનનો સંબંધ કરવો, પણ જેને આવડી જાય છે એ જ આવડત ખરી છે, એ જ શીખવાનું છે અને એ જ આપણો કલ્યાણકારી છે। એમ 14મો પ્રસંગ પૂરો થાય। જય સ્વામી નારાયણ। જય સ્વામી। સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંબોજન્મચ્છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાદનાંબુજમ પૂજિતમ સુરનરોતમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે। ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ। ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ। ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ। બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય। બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ। સદગુરુ નિષ્કુળન સ્વામી હૃદય પ્રકાશ ગ્રંથની અંદર છેલ્લે પ્રસંગ 14 એની અંદર સદગુરુ અને શિષ્યના સંવાદથી કથા લખે છે કે શિષ્યે સદગુરુને કીધું છે કે તમે જે વાતો કરી આગળ 5 નિયમની, દ્રઢ વૈરાગ્ય, સ્નેહ, નિયમ, સત્સંગ અને આત્મજ્ઞાન, એ વાતો તો અતિ કઠણ છે, બધાથી એમાં વર્તાય અથવા ન વર્તાય, તો નિર્બળનો નિભાવ થાય એવો કોઈ ઉપાય બતાવો। અને ત્યારે સદગુરુએ શિષ્યને કીધું છે કે અલગ અલગ પ્રકારના વાજાઓ છે, અલગ અલગ પ્રકારના છંદ ચોપાઈઓ આદિ રાગ રાગિણીઓ છે, અલગ અલગ બધા સ્પર્શ છે, નદી કૂવા સમુદ્ર પશુ પંખી ખાટ પાટ રથ વેલ યજ્ઞ સમયે આ બધું જે થયું હોય અને ભગવાનના સંબંધે કરીને જો સંભાળ્યા કરે તો નિર્બળનો પણ નિભાવ થઈ જાય છે। આ વાત સદગુરુએ શિષ્યને કરી, આવડત હોય તો ભગવાન સાંભળ્યા કરે। હવે આગળ પ્રસંગ 15ની અંદર શિષ્ય કહે છે સદગુરુને
શિષ્ય કહે ધન્ય ધન્ય ગુરુ ભલો બતાવ્યો ભેદ સે જે શ્રી હરિ સાંભરે થાય વિષય ઉછેદ વિષય માહી વિસારી નાથને કરતા કામ હરામ તે સમો સમજાવ્યો સંભારવા ઘનશ્યામ. શિષ્ય બહુ રાજી થઈ ગયો કે હે ગુરુદેવ, તમને ધન્ય ધન્ય છે, તમે બહુ મોટું રહસ્યનું જ્ઞાન આજે મને બતાવ્યું છે. ભગવાન જેનાથી સહેજે સાંભળે અને વિષયનો ઉચ્છેદ થઈ જાય, કહેતા વિષયનો નિષેધ થઈ જાય ને વિષયનો નાશ થઈ જાય, વિષયના મૂળ ઉખડી જાય એવા ઉપાયો તમે મને બતાવ્યા છે. ઓહો, આજ દિવસ સુધી જ્યાં સુધી આપ જેવા સદગુરુ મળ્યા નહોતા, આપ જેવા તારણહાર મળ્યા નહોતા, આપ જેવા અંતરદૃષ્ટિ કરાવવાવાળા મહાપુરુષ મળ્યા નહોતા, ત્યારે તો એવું હતું ગુરુદેવ, વિષયમાંથી વિષયમાંથી વિસારી નાથને કરતા કામ હરામ. વિષયની અંદર ભગવાનને ભૂલી ગયા હતા, વિષય ભોગવવા એ જીવન થઈ ગયેલું હતું. જ્યાં સુધી આપ નહોતા મળ્યા ત્યાં સુધી વિષય એ જ જીવનને, આપ જેવા સદગુરુ જેને નથી મળ્યા એ જીવાત્માઓનું વિષય એ જ જીવન છે. આપણે પણ જગતને જોવા જેવું નથી, પરંતુ ક્યારેક આપણી મળેલી પ્રાપ્તિને સમજવા માટે થોડુંક ડોક્યું કરી લેવું જોઈએ કે આપણી જ સાથે કામ કરવાવાળા, આપણી જ સાથે મોટા થયા હોય એવા જગતના જીવો કેટલા બધા છે. નજર નાખો, એનું જીવન વિષય સિવાય કશું નથી. આપણને સવાર ઉઠીએ ત્યારે ભગવાનના દર્શન, ભગવાનની કથા, આરતી, આ બધું થાય છે. આપણો દિવસ સવારનો આવી રીતે શરૂ થાય છે. જગતના લાખો ને કરોડો જીવો છે જેનો દિવસ પણ વિષયથી શરૂ થાય છે, જેનો અંત પણ વિષયથી આવે છે દિવસનો. વિષય માટે જ જીવવું ને વિષય માટે જ મરવું, પંચ વિષય એ જ જેનું જીવન બની ગયું છે, એવા લાખો ને કરોડો જીવો છે જે માયાના મોહમાં ફસાયા છે. પંચ વિષય કી જાલ બિછાઈ બંધન રચિયા બારી જિસ પર કૃપા હોય તુમારી સો જન ઉતરે પારી હો પ્રભુ અચરજ માયા તુમારી. જેની ઉપર ભગવાનની કૃપા થાય એને સદગુરુની પ્રાપ્તિ થાય અને એ જ એ પંચ વિષયની બિછાવેલી જાળમાંથી બહાર નીકળી શકે, જેને સાચા સદગુરુ મળી જાય. શિષ્ય અહીંયા આગળ કહે છે, હે ગુરુદેવ, તમારી બહુ મોટી કૃપા છે. જગતના જીવો પંચ વિષયની અંદર જાગે છે ને પંચ વિષયમાં સૂતા છે, જ્યારે તમે મને પંચ વિષયની અંદરથી કઢાવીને વિષયનું જ્ઞાન વિસરાવીને પરમાત્માનું જ્ઞાન કરાવ્યું, મને સરખું તમે સમજાવ્યું, ભગવાનને કેવી રીતે સંભાળવા એ તમે મને શીખવાડ્યું, એક આ વાત ઉપરથી આપણા ગ્રંથોને આપણા મોટા સદગુરુઓ એ પણ સાબિત કરવા માગે છે. ગુણાદિતાનંદ સ્વામી કે આ 50 કોટી યોજન પૃથ્વીમાં સાધુના સમાગમ વિના કોઈ ભગવાનને પામ્યો હોય એવો ડીઠો નથી. જે જે જીવને જ્યારે જ્યારે પણ પરમાત્માના માર્ગે ચાલવા માટેનો જે કોઈ સંદેશ, પરમાત્માના માર્ગે ચાલવા માટેનું જે કોઈ બળ, પરમાત્માના માર્ગે ચાલવા માટેનો જે કોઈ એને ઉપાયો એ જે મળ્યા છે એ ભગવાનના કોઈ ને કોઈ સદગુરુ થકી મળ્યા છે. ભગવાનને પામવા માટે સદગુરુ એક આવશ્યક કડી છે એ પણ આ શાસ્ત્રો આપણને સર્વને સમજાવવા માગે છે. હૃદયનું અજ્ઞાન ત્યારે જ ટળે છે કે જ્યારે કોઈ
કોઈ મોટા ઓલિયા પુરુષનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય. આપણા બધાના જીવનમાં પણ ડોક્યું કરીને આપણે સર્વે જોઈ શકીએ છીએ. હજુ કાંઈ આપણા ભૂતકાળ એટલા બધા દૂર જતા રહેલા નથી કે જેને આપણે ન જોઈ શકીએ. એટલા લાંબા ભૂતકાળો આપણા નથી. આપણા ભૂતકાળ એટલા બધા યુગો યુગાંતરના દૂર જતા રહેલા નથી જેને આપણે ન જોઈ શકીએ. વર્ષોમાં છે. એને જોતા તુરંત ખબર પડે કે આપણી અંદર જે કંઈ થોડી ઘણી મહારાજ સંબંધી સમજ છે, જે કાંઈ ભગવાનને રાજી કરવાના 5 ગુણ છે, જે કાંઈ આપણને મોક્ષના માર્ગે ચાલવા માટેની ઈચ્છા છે, જે કાંઈ આપણે મહારાજને રાજી કરવા માટે આપણું કાલી ઘેલી હમજન પ્રમાણે કરી શકીએ છીએ, એ બધોય સદગુરુની કૃપાથી છે. સદગુરુની કૃપા અને સદગુરુના યોગ પછીથી છે. એનો વિચાર કરતાં ખબર પડે કે સદગુરુ એ કેવી મહામૂલી વસ્તુ આ પૃથ્વી પર આપણને મળેલી છે. વિષય માહી વિસારી નાથને કરતા કામ હરામ, તે તો તમે સમૂહ સમજાવ્યું ગુરુદેવ. સૂક્ષ્મ વાતો સૂચવી કહો કોન કેનાર, અલ્પ પ્રશ્ન ઉપરે કો છો કરી વિસ્તાર, વળી કેવી હોય વાર્તા તો કેજો કૃપા નિદાન. શ્રદ્ધા છે સાંભળવા સુનિસ કહુદય કાન. આવી સૂક્ષ્મ વાતો, આવી ઝીણી વાતો કોણ કહેવાવાળું છે? હે ગુરુદેવ, કોણ કે? ઉપર છલ્લી વાતો કરીને છૂટા પડવાવાળા તો ઘણા બધા હોય. ગુરુ ગુરુ કીજે ચદ્દર પછેડી દીજે, તારું થાવું હોય તે થાય પણ મારી શિયાળાની ટાળ તો જાય. ફક્ત પેટને અર્થે પુરાણી હોય એવા જગતની અંદર ઢગલાબંધ છે, ઢગલાબંધ છે. વક્તાઓની કાંઈ ખોટ નથી. કળિયુગની અંદર વક્તાઓના રાફડા થશે. શાસ્ત્રમાં લખ્યું વક્તાઓના રાફડા છે. વાચાળ વ્યક્તિઓનો આ પૃથ્વી પર કાંઈ કમી નથી. ઢગલાબંધ છે, ઢગલાબંધ. ભગવદીય મળવા, ભગવત પરાયણ મળવા, બ્રહ્મનિષ્ઠ મળવા, એ દુર્લભ છે, એ દુર્લભ છે. બાકી તો વાતો તો સારામાં સારી અને ઊંચામાં ઊંચી કરવાવાળા ઢગલાબંધ પૃથ્વી પર છે, ઢગલાબંધ. પરંતુ ઉદ્દેશ દરેકના અલગ અલગ હોય છે. ભગવાનના એવા કોઈ ઓલિયા મોટા પુરુષો, ભગવાનના કોઈ એવા સાચા માર્ગે ચાલેલા સાધક સાધુ, એવા સાધક એવા એકાંતિક માર્ગે ચાલેલા ભગવાનના ભક્ત એવા મળવા બહુ દુર્લભ છે. અને એવા આપણને મહારાજે દયાએ કરીને દીધા છે, એવા દીધા છે કે જેના દ્વારા આપણે ભગવાન સુધી પહોંચી શકીએ. વળી કેવી હોય વાર્તા, તમે સૂક્ષ્મ વાતો એવી ઝીણી ઝીણી દરેક વસ્તુ ખોળી ખોળીને કીધી છે, આટલું કોણ કે? અલ્પ પ્રશ્ન, હું તો બહુ ટૂંકો પ્રશ્ન પૂછું છું પણ તમે એ પ્રશ્ન ઉપર કેટલો વિસ્તાર કરીને મને વાતો કરો છો. નહીં તો ટૂંકો પ્રશ્ન ટૂંકો જવાબ આપીને આગળ હાલતા થઈ જાઓ તો, પણ તમે એક એક વાતને મારા હૃદયસ્થ થાય એના માટે બહુ ઘૂંટી ઘૂંટીને મને પાવ છો. હે ગુરુદેવ, હે કૃપાના સાગર, હે કૃપાના નિધાન, હજુ પણ તમારે કાંઈ કહેવું હોય ને કોઈ વાત તો મને તમે કહેજો. હું થાકી નથી ગયો, હું થાકી નથી ગયો. મને શ્રદ્ધાએ સહિત તમે વાત સંભળાવો છો ત્યારે શ્રદ્ધાએ સહિત સાંભળવું એ મારી પરમ ફરજ છે. હું કાન દઈને તમારી વાત સાંભળીશ, આ કાનથી બીજા કાને નીકળી જાય એમ નહીં, તમારી વાતને હું હૃદયસ્થ કરીશ. વચન તમારા મુખના તે સર્વે સુખ દેનાર, હેત ભર્યા હો સે કરી સુનિસ હું કરી પ્યાર. તમારા મુખના જે વચન છે ને તો સુખના દેનારા છે. આ બધી જ વાતો આપણને એટલું શીખવાડે છે પોતાના સદગુરુનો વચન. એ પછી ચાહે કડવું હોય કે ચાહે મીઠું હોય,
ચાહે આપણને અનુરૂપ હોય કે આપણને અનુરૂપ ન હોય, ચાહે આપણને સુખ આપણને જેમાં સુખ દેખાતું હોય અથવા તો સુખ ન દેખાતું હોય, પણ જેને પોતાના સદગુરુના વચનની અંદર, પોતાના સદગુરુના અમૃત વચનોમાં જેને સુખ દેખાય, એ જ શિષ્ય સુખી થઈ શકે છે. જેને સદગુરુના વચનની અંદર સુખ દેખાતું નથી, જેને સદગુરુના નિસ્વાર્થ વચનોમાં સ્વાર્થ દેખાય છે, જેને નિષ્પક્ષ એવા અનપેક્ષિત સદગુરુમાં પક્ષપાત કલ્પાય છે, જેને સદગુરુની વિશાળતાની અંદર સંકુચિતતા દેખાય છે, જેને સદગુરુ અપાર અપાર ને અપાર દયાના માર્ગે આપણને લઈ જઈને અપાર આપણને મહાન બનાવવા માટેના પ્રયત્નમાં હોય, એમાં જેને સદગુરુ માર્ગ રૂંધતા દેખાય છે, એવા શિષ્ય માટે ક્યારેય પણ, ગમે એવા મોટા સદગુરુ હોય તો પણ એના આત્યંતિક કલ્યાણનું કાર્ય કરી શકતા નથી. સ્વયં પરમાત્મા હોય તો પણ કરી શકતા નથી, કારણ કે મહારાજે સ્વયં કીધું કે જેને મન ન દીધું હોય એને તો ઉપદેશ કરતાં પણ બીક લાગે છે. શું જાણીએ, અવળું સમજશે કે કેમ સમજશે, એમ મહારાજ કે એને તો ઉપદેશ કરતાંય બીક લાગે છે. શ્રીજી મહારાજના પોતાના વચનામૃતના શબ્દો છે. જો ભગવાનને ઉપદેશ કરતાં બીક લાગતી હોય તો મહારાજ એનું જેવું જોઈએ એવું આત્યંતિક કલ્યાણ કેમ કરે, કારણ કે એને વાત જ સમજાની નથી, એને મહારાજ જ સમજાના નથી. મહારાજ સમજાયા વિના જેવું જોઈએ એવું અનાદિ મુક્તપણું એની અંદર મહારાજ કેમ પ્રગટ કરી શકે. માટે સૌથી પહેલી શરત છે મુમુક્ષુ માટે, પોતાના સદગુરુ છે એના વચનને બધી જ રીતે સુખરૂપ લાગવા જોઈએ, ચાહે કડવા હોય ચાહે મીઠા હોય, ચાહે પોતાના મનને આહલાદક હોય કે પોતાના મનને હચમચાવી નાખે એવા હોય, ચાહે કાંટા જેવા હોય ચાહે ગુલાબ જેવા હોય, પણ એને એક જ વસ્તુ લાગવી જોઈએ કે મને કાંટા જેવું લાગે છે, મારી અણહમજન છે, બાકી આ મોટા પુરુષે તો ગુલાબની પથારી જ મારા માટે કરી છે, પરંતુ મારી અણહમજન છે. એ આ શિષ્ય પાસેથી, આપણો એક મોક્ષ માર્ગનો મુસાફર મિત્ર કહેવાય એની પાસેથી આપણે આપણા સદગુરુ પ્રત્યે આવી ભાવના કેળવવી જરૂરી છે. આપણા સદગુરુ પ્રત્યેની સ્તુતિ આવી શીખવાની આ મિત્ર પાસેથી છે, આ શિષ્ય પાસેથી છે. સદગુરુની સ્તુતિ કેમ થાય, સદગુરુની અંદર કેવો ભાવ જોઈએ, સદગુરુ પાસે કેટલા કેટલા અજ્ઞાની થઈને રહેવું પડે ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય, સદગુરુ પાસે જે અજ્ઞાની થઈને રહે છે એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સદગુરુ પાસે જે પોતાનું ડાપણ ઠાલવે છે એને ક્યારેય જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ત્યાં આગળ તો એક જ છે, એક પગ ભર ઉભાય આગળે હાથ જોડીને રહેવું હજૂર, જેમ વાળે તેમ વળવું કરી ડાપણ આપણું દૂર. ડાપણ કરે તો ત્યાંથી કશું મળે નહીં, બે હાથ જોડીને અજ્ઞાની થઈ જાય, હાવ અજ્ઞાની થઈ જાય. એની કૃપાથી મળેલું જ્ઞાન છે, એ જ્ઞાન એની કૃપાથી મળ્યું છે એવી સમજણપૂર્વક અજ્ઞાની થઈ જાય, જગતના જેવો અજ્ઞાની નહીં, સમજણપૂર્વકનો અજ્ઞાની થઈ જાય. એની પાસે સદગુરુ એની જોડી ભરી દે છે, સદગુરુ એનું હૃદય ભરી દે છે, અને એના હૃદયમાં ઠચો ઠચ મહારાજ ભરાઈ જાય છે. જ્યારે મહારાજ હૃદયમાં ઠચો ઠચ ભરાય ત્યારે બધું ઓટોમેટિક જાય. શિષ્યની જ્યારે આવી મુમુક્ષુતા જોઈ, શિષ્યનો આવો જ્યારે ભાવ જોયો, ત્યારે સદગુરુના હૃદયની અંદર પણ એટલું જ સુખ વર્તે છે કે મારે આ શિષ્યને હજુ કંઈક દેવું છે, હજુ કંઈક દેવું છે. આનું નામ શિષ્ય કહેવાય, સદગુરુના હૃદયના ખૂણે ખૂણાને નીચોવી નાખે, ખૂણે ખૂણાની અંદર સદગુરુ પાસે જે જે હૃદયમાં પડેલું છે બધું જ સદગુરુ કૃપાને દયાએ કરીને વાત્સલ્ય ભાવથી આપી દે, એ સાચો શિષ્ય છે. ગુહ્ય જ્ઞાન જેને કહેવાય, પરમાત્માનું જ્ઞાન જેને કહેવાય, મહારાજનો મેળાપ જેને કહેવાય, સદગુરુ પાસેથી આટલું જ મેળવવા જેવું છે, બીજું કાંઈ મેળવવા જેવું નથી. બીજું કદાચ મળતું હોય ને તો એની કિંમતે બહુ સમજવા જેવી નથી.
બીજું કદાચ કંઈ પ્રાપ્ત થઈ ગયું હોય ને, સંપત્તિ કે આ લોકની કોઈ મોટપાદી કંઈ પણ પ્રકારનું બીજું પ્રાપ્ત સદગુરુના સાનિધ્યમાં આપણે હોઈએ એટલે બધું જ આવે, પણ એની કોઈ કિંમત સમજવા જેવી નથી. એને બહુ આંક એના મેળવવા જેવા નથી. આંક તો એ મેળવવાના કે આ સદગુરુ પાસે હું રહું છું, જેટલા વર્ષોથી હું આ સત્સંગની અંદર આવીને આ ભગવાનના સદગુરુને સંતો ભક્તો પાસે રહ્યો છું, તો મને મહારાજનું સુખ કેટલું વર્ત્યું અને કેટલું બાકી છે, જગતની કેટલી વાસના ટળી છે ને જગતની કેટલી વાસના બાકી છે, એનો હિસાબ જે રાખે એ આપણી પ્રગતિ છે, એ આપણી પ્રગતિ છે. આ અહીંયા આગળ આવ્યા ને આપણી પાસે બંગલા ગાડીઓ કંઈક થઈ ગયું, કે મારી પાસે કંઈક બીજું આ લોકનું બીજું અહીંયા આગળ સત્સંગમાં થઈ ગયું, એ કોઈ કિંમત નથી, એ કોઈ આપણી પ્રાપ્તિ નથી, એ કોઈ આપણી ઉપર બહુ મોટી કૃપા ઉતરી ગઈ છે એમ આપણે સમજવાની જરૂર નથી. સારું છે, ભગવાનને મોટાને કંઈક કરાવવું હોય કરાવે છે, એની ઈચ્છા છે કરાવે, એની ઈચ્છા હોય ત્યાં સુધી કરાવે, ના કરાવવું હોય તેથી બધું મુકાવે, એનાથી કોઈ મતલબ નથી, એનાથી કશો મતલબ નથી. મોટી વાત તો એ છે મને મહારાજનું અંતરમાં સુખ કેટલું આવે છે, મને વિષયમાંથી વિરક્તિ કેટલી થઈ, મને માન અને અપમાન સમાન કેટલું થયું, મને મનનું ધાર્યું ન ધાર્યું એ બે સમાન કેટલું થયું, મને અનુકૂળતા પ્રતિકૂળતા કેટલી સમાન થઈ, મને લાખ માણસની વચ્ચે બેસાડે જંગલમાં બેસાડે કેટલું સમાન થયું છે. આ બધાનો વિવેકપૂર્વક પોતાનો હિસાબ આપણે કાઢીએ ત્યારે આપણને સદગુરુની આ વાસ્તવિક કૃપા છે એનો અનુભૂતિ થાય અને એ બાજુનો દ્રષ્ટિકોણ કેળવાય અને આપણે જે મેળવવાનું છે જિંદગી પૂરી થતાં પહેલાં મેળવી શકીએ. નહીં તો કે મને સદગુરુ પાસે આવ્યો એટલે મને રૂપિયા મળ્યા, બંગલા મળ્યા, ગાડી મળી, દીકરા મળ્યા, આ જ જો કેલ્ક્યુલેશન હોય, આ જ કૃપા તો કશું એ આપણે જે વાસ્તવિક મેળવવાનું હતું એ તો મળ્યું નહીં, ચિંતામણી મળી નહીં, એ સિવાયનું બધું મળ્યું તે તો ધૂળ જ હતું, એ તો જે દી સદગુરુ નહોતા મળ્યા ને તે દી કોક જન્મની અંદર બધું ઢગલા બંધ મળેલું હતું. આ કેટલાય લોકોને એવું તો ઘણું બધું મળેલું છે, એને કોઈ સદગુરુ મળ્યા નથી, એમાં કાંઈ ભગવાનની કૃપાની જરૂર પડતી નથી, એમાં જરૂર પડતી નથી. હા, આપણા પ્રારબ્ધ કરતાં ભગવાન અને મોટાની કૃપાથી પ્રારબ્ધમાં રામપત્તર હોય તો રોટલો ખાવાનો મળી રહે, એ કૃપા ચોક્કસ છે, પરંતુ એ જ કૃપા ઉપર વજન આપીને જે આપણી આધ્યાત્મિક માર્ગની જે પ્રગતિ છે એને રૂંધી નાખીએ તો ઘણું મોટું નુકસાન થાય, ઘણું મોટું નુકસાન થાય. એટલા માટે મહારાજ હૃદયમાં કેટલા આવ્યા અને કેટલા નથી આવ્યા એનો હિસાબ મારે ને તમારે રાખી એ કૃપાને વધારવા માટેના પ્રયત્નમાં રહેવું જોઈએ. બાકીનું બધું તો પરિવર્તનશીલ છે, બદલાયા કરે. આ લોકની અંદર આ શરીરથી માંડીને બધી જ વસ્તુ પરિવર્તનશીલ છે. જે પરિવર્તનશીલ હોય એને ક્યારેય શાશ્વત ન મનાય, જે પરિવર્તનશીલ હોય એને સ્થાયી ન મનાય, જે પરિવર્તનશીલ છે એને હું પકડી રાખું એવું ન મનાય. પરિવર્તન છે, થયા જ કરવાનું. આ જગતનું પરિવર્તન છે, એ ચાલુ જ રહેવાનું. જે આજે આપણે કરીએ છીએ કાલે કોઈક બીજા કરવાના છે, જે આપણે આજે જે કોઈ કરતા હોઈશું જે કાંઈ કરીએ છીએ કાલ બીજા જ કરવાના છે, 100% બીજા કરવાના છે. હવે એને આપણે સ્થાયી માનીને જો પકડી રાખીએ તો કેમ ચાલે, કેવી રીતે ચાલે? આ મોટા મોટા દેશ ચલાવે છે, એ મોટા દેશની ગાદીઓ પર જે બેઠેલા છે એ ચાર વર્ષ પછી આવડો મોટો દેશ હોય તો એની ગાદી બદલાય, બીજી વખત આવે તો 8 વર્ષ પછી તો કોઈક બીજો ચલાવવાનો છે. એ બધું પરિવર્તનશીલ છે, આખું જગત પરિવર્તનશીલ છે. એને સમજી, એક જ વસ્તુ એવી છે જે પરિવર્તનશીલ નથી. એક મહારાજમાં વૃત્તિ ચોંટી જાય એ ક્યારેય ઉખાડવી પડે નહીં, એ પરિવર્તનશીલ નથી. એ સ્થિર છે, સ્થાયી છે અને શાશ્વત છે. બાકીની કોઈ પણ વસ્તુ છે પરિવર્તનશીલ છે. આવું મુમુક્ષુ સમજી રાખે અને પોતાનો માર્ગ છે એની ઉપર નજર રાખે તો ત્યાં પહોંચી જાય. સદગુરુ કહે છે આવો શિષ્ય જ્યારે બહુ આવો મુમુક્ષુ જોવે છે ને ત્યારે સદગુરુના હૃદયની અંદરથી પણ હેત ઉપજે છે. સદગુરુ કહે શિષ્ય સુન જે રૂડી બતાવું રીત,
રાત દિવસ હૃદય રહે હરિ ચિંતવન ચિત્ત, રસ સરસ સંસારમાં મળે જો મન ભાય, તેમાં શ્રી હરિ સાંભરે એવો કહું ઉપાય. સદગુરુ કે શિષ્ય સાંભળ, એક રૂઢી રીત તને બતાવું છું, રાત અને દિવસ હૃદયમાં ભગવાનનું ચિંતવન થાય એવી રીત બતાવું છું. જે પરમ કર્તવ્ય છે દરેક જીવાત્માનું આ પૃથ્વી પર આવ્યા પછી ભગવાનનું ચિંતવન કરો. એટલા માટે જ મહારાજ વચનામૃતમાં પણ કહે છે, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ભગવાનને હંભારવા. એટલે જ આપણા સંતો, મોટા સંતો વારે વારે કહેતા, ભગવાનને ભૂલતા નહીં, ભગવાનને ભૂલતા નહીં. એના માટે જ આપણે આ કડીઓ મોઢે કરીએ છીએ, કડીઓ ગાઈએ છીએ, કીર્તનો ગાઈએ છીએ. એ બધાનો ઉદ્દેશ તો એક જ છે કે એના માધ્યમ દ્વારા આપણને ભગવાન સાંભળે. એટલે ભગવાનના ભક્તોને કડીઓ મોઢે આવડવી જોઈએ, કીર્તનો 5-10 મોઢે આવડવા જોઈએ. એવું કંઈક આવડતું હશે તો ક્યારેક ગુનગુન કર્યા કરીશું, ગાયા કરીશું, તો ભગવાનમાં હેત થશે, તો ભગવાન સાંભળશે. જેને કડી જ નથી આવડતી, જેને કીર્તન જ નથી આવડતું, એ ભગવાનને કેમ સંભાળશે? એને ભગવાનને સંભાળવાની ટેવ કેવી રીતે પડશે? માટે કડીઓ મોઢે કરવી, કીર્તનો મોઢે કરવા, ભલે જાજા આપણને 500-1000 ના આવડે, મને ના આવડે, પણ 5-10 કીર્તનો સારા મૂર્તિના હોય, મહારાજના વર્ણનના હોય, સંત મહિમાના હોય, સારી કડીઓ હોય એવી એવી કડીઓને મોઢે કરી ભગવાનમાં હેત થાય એવો ઉપાય કરવો. અહીંયા આગળ આવે, સદગુરુ કહે છે, તને સૌથી પહેલો એક ઉપાય બતાવું જેમાં ભગવાન સાંભળે. રસ સંબંધી, રસ સરસ સંસારમાં, સંસારની અંદર સારો રસ મળે, મન ભાવતો એમાંય પાછો, એમાં ભગવાન સાંભળે ને એવો ઉપાય બતાવું. કારણ કે ભૂલાય છે ક્યારે? મન ભાવતું જ્યારે મળે છે ત્યારે ભૂલાય છે. મન ભાવતો રસ મળી જાય તો ભૂલી જવાય. આપણે બરાબર નક્કી કર્યું હોય કે બપોરે 12 વાગ્યા સુધી આજ મહારાજને ભૂલવા નથી, પણ ડીશ એવી સરસ મજાની હોય, નાસ્તાને જમવાની નક્કી કરીએ, કોળીએ કોળીએ સ્વામિનારાયણ કરવું છે, પણ પાછું ટેસ્ટ આવે એટલે ભૂલાઈ જાય. તો અહીંયા આગળ સદગુરુ કહે છે, તું બહુ ભૂલ્યો, ટેસ્ટ લઈ લઈને એનો ટેસ્ટ લીધો ને ભગવાનનો ટેસ્ટ ભૂલી ગયો, એટલે હવે તને ભગવાનનો ટેસ્ટ રહે ને, ઓલો ટેસ્ટ તો ભલે આવે પણ ભગવાનનો રસ આવે એવો ઉપાય બતાવું. સટ રસ ખરા ખોડીએ હરિ જમ્યા તાજે, હ તે સમય સંભારતા સાંભરે શ્યામ સને, હ રસોઈ રસે ભરી કરી હરિને કાજ, તે જોતા જગપતિ સાંભરે જે જમ્યા હતા મહારાજ. બસ આટલું કામ કરવાનું. ગઈકાલે આવ્યું હતું ને રિચરદનું સાગરની કથામાં, ગઈકાલે જ હતું ને, કે ઓલા ભગત કોઈ વાત કરતા ને સુરસ્વામી, કે કોઈ ભગત હતા ને ભજીયા જોવે, ભજીયા જમે તો કે મહારાજ જમતા હતા ને, એ યાદ કરીને હું આ જમું છું. વાત એવી છે, સટરસ ખરા ખોડીએ હરિ જમ્યા તા જે, 6 પ્રકારના રસ છે, એને આપણે ભલે આપણને જે ભાવતા હોય એ જમ ભગવાનને ધરાવીએ અને પછી આપણે જમીએ, પણ એ જ્યારે જોઈએ ને ત્યારે એમ થાય મહારાજ આ જમતા હતા. મરચા જમો લો, નિર્બળનો નિભાવ થાય એવું આવે બધું કહેવા લાગ્યા સદગુરુ. આગળ ધોકા મારી દીધા અને હવે નિર્બળનો નિભાવ થાય એવું, સુખડી જમો, લાડવા જમો, પણ એ જમતા યાદ શું કરો કે મહારાજ આવા લાડુ જમ્યા હતા. ઓહો, જાડિયા ગામમાં ગયા હતા અને ત્યાં બધે બધાને ત્યાં કીધું કે લાડવા કરો, ઘેર ઘેર લાડુ કર્યા, શેર શેરના લાડુ બધાએ મોટા મોટા કર્યા અને મહારાજ બધાને ઘેર લાડુ જમ્યા હતા. હા, ચૂરમાના લાડુ હતા. ઓહો, મહારાજ લચપચતા લાડુ બનાવીને મૂળજી બ્રહ્મચાર્ય મહારાજને અહીં પીરસ્યા હતા અને મહારાજ જમ્યા હતા. હરિચરણ સાગરમાં આવ્યું હતું કે વડા જમ્યા હતા મહારાજ, તે વડા જમો
ત્યારે વડાને જોઈને, ભલે વડા આપણને ભાવે છે પણ એ વડાને જોઈને યાદ મહારાજની હરિચરિતનામૃત સાગરની કથા આવી જાય એટલે કામ પૂરું થઈ ગયું. પછી તમે તમારે જમે જ રાખો યાદ કરતાં કરતાં કે મહારાજ આવું જમ્યા હતા, મહારાજ ભાત જમ્યા હતા, મહારાજ હાકર જમ્યા હતા, મહારાજ દૂધપાક જમ્યા હતા. હમણાં જ બે દી પહેલાં આવ્યું હતું કે મહારાજ દૂધપાકને પૂરી જમ્યા, લો આજે આપણે દૂધપાકને પૂરી આવ્યા, હમણાં જ મહારાજની આ કથા. એમ કથાને યાદ કરીને, કથાના પ્રસંગે કરીને મહારાજને યાદ કરી હિંડોળા ખાટે હિચકવું છે, દૂધપાક માલપુઆ જમવા છે અને અંતે ડંકા દઈને અક્ષરધામમાં જવું છે, એવું સાચું બની જાય, સાચું બની જાય. કારણ કે સંબંધ મહારાજનો થઈ ગયો. આ જીવ તો, આ જીવ બધેથી વિરક્ત થઈને મહારાજમાં જોડેલો જ રહે, બસ મહારાજમાંથી શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ પંચ વિષયનું સુખ લેતો થઈ જાય એવા કંઈ જાજા જીવ હોય નહીં. એ તો આંગળીના ટેરવે ગણાય એટલા હોય, જાજાનો તો નિભાવ આમ જ થાય. પણ હવે આટલું તો આપણે કરવું પડે ને કે આપણને જે ભાવતા હોય એ રસ, ભલે કદાચ હવે ગ્રંથોમાં પીજા નથી આવતા પણ હવે પીજા ભાવતા હોય તો મહારાજને માનસી પૂજામાં પીજા ધરાવીને મહારાજ જમ્યા હતા પીજા, યાદ કરતાં કરતાં પીજા જમો. આ નિર્બળના નિભાવ માટેનું છે. હવે આનાથી હેલું કાંઈ નથી. નિષ્કુળાનંદ સ્વામી કહે, હેલામ હેલું છેલ્લામ છેલ્લું કહું છું, જે જે રસ ભાવે એ બધાને યાદ કરીને એના સંબંધે કરીને ભગવાનના ચરિત્રો એની સાથે જોઈન્ટ કરી દેવા. સુંદર સ્વાદુ સુખડી પેર પેરના પાક, પીરસતા પંગતમાં સુખદ કરેલા શાક. જે કાંઈ આવું જમે ત્યારે એ મહારાજ આ બધું પીરસતા, નાના કરતા જમાડતા, જોરે રે એવી મૂર્તિ સંભારો નિશ ભોરે રે, આપે મુખમાં લાડુ જલેબી રે, આવે સુખ સંભારે એ છબી રે. હવે આ કડી મોઢે હોય પછી લાડવાની જલેબી જો ત્યારે આવે કે મહારાજ પંગતની અંદર મોઢામાં દેતા હતા, ઓહો મહારાજ મને મોઢામાં દો, લો જમો. મહારાજની એ લીલાને સંભાળીએ. લાડવા જલેબી જમવાની ના નથી, આપણે કાંઈ હુકો રોટલોને છાશ જમવી જ નથી. લચપચતા લાડુ બરફી ચૂરમુન મેસૂબ થવા દો, કાજુનો આવે બદામનો આવે જેનો આવે એનો, પણ સંબંધ કોનો? મહારાજનો. બસ સંબંધ જોઈન્ટ કરવાનો છે. કિંમત સંબંધની છે. કઈ કઈ ક્રિયા કરી, કેવું સારું જમ્યા, કેવું સારું જોયું એ અગત્યન નથી. આ હૃદય પ્રકાશ ગ્રંથ છેલ્લે એ બાબત ઉપર જતો રહ્યો કે સંબંધ ભગવાનનો જોઈન્ટ કરો, સંબંધ. અને સંબંધ બહુ મોટી વાત છે. ભગવાનનો સંબંધ રાખવો, બાકી બધાય સંબંધ રાખવાની ના નથી પાડતા ગ્રંથો, પણ સૌથી વિશેષ એમાં ભગવાનના સંબંધને જોઈન્ટ કરી દો એવું આ શાસ્ત્રો આપણને સમજાવે છે. ભોજન વ્યંજન બહુ ભાતના લેહ્ય ચોસ્ય ભક્ષ્ય ભોજ્ય, તે સાંભળતા સાંભરે જે હરિ જમતા કરી મોજ. આંબુ લીંબુ જાંબુ જમ્યા, નાલી કેળી રાણ અનાર, જામ રામ સીતા ફળ ખારેક જમ્યા કરી પ્યાર. કેરી જમ્યા, લીંબુ જમ્યા, જાંબુ જમ્યા, નાળિયેર જમ્યા, રાયનો જમ્યા, દાડમ જમ્યા, જામફળ ને રામફળ ને સીતાફળ ને ખારેક જમ્યા, ભગવાન બધું જમ્યા છે. જમતા દીઠા છે હરિસ્મૃતિમાં આવે છે. નિષ્કુળાનંદ સ્વામીએ કેટલું બધું જમતા દીઠા છે, તમે આખી ચિંતામણી બીજી જો, આટલું બધું જમતા દીઠા છે તો કેટલું બધું, કેટલી વસ્તુ તો જો આપણે જોઈ જ નથી, આપણે જોઈ નથી એટલું ભગવાનને જમતા દીઠા છે. તો આપણે કેટલીક વસ્તુ તો એવી હોય ને કે ભગવાને એ વખતે નહોતી જોઈ, એમ પીઝા ને પાસ્તા ભગવાને ના જોયા હોય ને તે વખતે, પાણીપુરી નથી આવતી એ, હવે આપણે એક્સ્ટ્રા બતાવી એટલે અત્યારે હરિસ્મૃતિ જો બનાવી હોય તો એમ જ આવે કે પીઝા જમતા જોયા છે, પાણીપુરી જમતા જોયા છે, સમોસા જમતા જોયા છે. અત્યારે એવી થાય હરિસ્મૃતિ થાય તો, અત્યારે જો લખી હોત સ્વામીએ તો અત્યારે એવી જ લખત, આમાં બધું આવી જાત. પણ એ બધાય એટલું સ્વામી એટલી બધી આઈટમો લખી છે
એ બીજી ચિંતામણી છે એમાં જમતા જોયા છે, જમતા જોયા છે, જમતા જોયા છે, એ પાત તો બધે ઘરખું જ છે. તો બાકીનું તો કેટલી બધી આઈટમોના જ નામ છે, વસ્તુઓના જ નામ છે. તો એ વસ્તુને વાંચીએ તો ખરેખર તો અંદર આવે, અંદર આવે મહેસુભ તો સાંભળે હું મહેસુભ, પણ એમ નહીં, સ્વામીએ લખી છે હરિ સ્મૃતિ, એમ ના કીધું કે જમવાની સ્મૃતિ, એમ ના કીધું સ્વામીએ કે હું તમને અલગ અલગ વાનગીની સ્મૃતિ કરાવું છું. હરિ સ્મૃતિ, નામ હરિ સ્મૃતિ, કારણ કે એને સંબંધ હરિનો છે. મહારાજ આવું જમ્યા, મહારાજ આવું જમ્યા, મહારાજ આમ બેઠા હતા, સો સો પ્રદક્ષિણા કરતા દ્રગે દીઠા છે, એ બધુંય જ્યારે સ્વામીએ લખ્યું એને આપણે આમ પ્રેમથી ગાઈએ અને સાંભળીએ અને હૃદયમાં ચિંતન કરીએ તો મહારાજ એ બધું કરતા આપણને દેખાય, એના માટે સ્વામીએ લખ્યું. એટલે ટૂંકમાં સંબંધ ભગવાનનો જોડી દેવો, બસ આટલું જ કરવાનું છે આપણે, સંબંધ મહારાજનો જોડવો. બહુ ફળ મૂળ કંદનો કહેતા ન આવે અંત, જે જે જમ્યા જગપતિ તે સંબંધ સંભારે સંત, ચોળા ફળી ચને ચીબડા જમતા જે જગદીશ, મરચા મેથી મૂળા મોગરી એહ સંભાર ને તું શિષ્ય. હે શિષ્ય, બધાય અલગ અલગ પ્રકારના કંદ જેનો અંત ના આવે એટલા બધા કંદ છે, અને ચોળા ફળી ચનેચી ચણાના છોડના પાનની ભાજી એને ચનેચી કહેવાય, ચીભડા આ બધું, મરચા મેથીન મૂળાન મોગરી આ બધું સંભારને તું શિષ્ય, પણ સંભાર એટલે આ બધું નહીં, આ બધું મહારાજ જમતા એમ સંભાર. જ્યારે મૂળા જમીએ ત્યારે તરત સાંભળે કે મહારાજ વાડીમાંથી તાજા મૂળા લક્ષ્મીવાડીમાં મહારાજે મગાવ્યા અને મૂળાની ચીર કરીને મહારાજે ઉપર મીઠું ને એ નાખીને મહારાજ જમ્યા. હવે એ લીલા આપણે સાંભળી હોય એને સંભાળીએ, પછી મૂળા જમતા જઈએ તો લીલા સાંભળતી જાય ને મૂળાનો મૂળાય જમતા જવાય, બેય થાય. ફળ મૂળ પુષ્પ પાન ને જમતા જોયા નાથ, તે સંત નિત્ય ચિંતવી સદા રે છે સનાથ, ઇક્ષુ દંડ ખંડ ખારવો સરકરા સુખ દેન, એહ સંબંધે સાંભરે દીન બંધુ દીન રેન. શેરડી ખાંડ ગોળ સાકર આ બધુંય ભગવાનના સંબંધે કરીને સાંભળે, એ બધાના સંબંધે કરીને ભગવાન સાંભળે, આવો ઉપાય ભગવાનના સંત અને ભક્ત કર્યા કરે છે. મહી માખન ઘૃત પયલઈ પીધા પાણી પવન, તે દીઠે હરી સાંભરે જ્યારે જુએ એ હજન, જે જે રસા જગતમાં ગળ્યા ચીકના ખાટા ખાર, તીખાને વળી તમ તમા ખોડ્યા સટ પ્રકાર, એમ રસ અનેક જેહ પામ્યા હરિનો જોગ, સબી જયમ સંભારતા રહે નહીં ભવ રોગ. કેટલું હેલું કરી દીધું સદગુરુ કે શિષ્ય, આવી રીતે સટ રસ, ખાટા ખારા તીખા તમતમા ગળ્યા ચીકના, આવા જે રસ છે એ રસને જો ભગવાનના સંબંધે કરીને સંભારે તો રહે નહીં ભવ રોગ. એ રસ બધા રોગ ઉત્પન્ન કરે એવા છે, છતાં પણ જો એમાં ભગવાનનો સંબંધ જોઈન્ટ કરી દે તો એ રસ રોગને ટાળવાવાળા થઈ જાય, રોગને ટાળવાવાળા. નાળિયેરનું પાણી છે ને, એ જો નાળિયેર તોડીને તરત પીવો તો અમૃત જેવું છે, પણ એને મૂકી રાખો બે દિવસ કાઢીને બહાર તો પછી ના પીવાય. દ્રાક્ષ છે, એ દ્રાક્ષનો દ્રાક્ષને જમો તો અમૃત જેવી છે, પણ દારૂ આમાંથી બનાવે છે, એમાંથી જ બનાવે છે. એ જ વસ્તુ એક નશો પણ ચડાવે છે, એ જ વસ્તુ પોષક તત્વ તરીકે પણ, એક ફળ તરીકે પોષણ આપવારૂપ પણ બની રહે છે. એવી રીતે આ બધાય રસ છે એ રોગને ઉત્પન્ન કરવાવાળા છે, આસક્તિને વધારવાવાળા છે, પણ એ જ રસમાં જો ભગવાનનો સંબંધ થઈ જાય તો એ જ રસ ભવરોગને ટાળવાવાળા થાય છે.
જે ઝેર છે એને જ અમૃત બનાવી શકે, આટલી તાકાત ભગવાનના સંબંધમાં છે. નહીં તો એને જન્મો જન્મ કેટલાય લોકોને ભટકાવી દીધા. અંતકાળે એક બોર જોયું છે ને, તો ઓલા સંન્યાસીને બોરમાં કીડો થવું પડ્યો, આવી કથા આપણે સાંભળી છે. બોર ખાવાની ઈચ્છા થઈ પાકું બોર, તો એના કારણે કીડાનો જન્મ આવ્યો, ભવ રોગ. જન્મને મૃત્યુમાંથી બહાર નીકળવા લીધેલા સંન્યાસ આશ્રમ કામ ન લાગ્યો અને બોરમાં એને કીડો થવું પડ્યું, આવી કથા પણ આપણે સાંભળી છે. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી આ સદગુરુ એવું સમજાવે, જો ભગવાનનો સંબંધ જોઈન્ટ થઈ જાય તો જે રોગ આપવાવાળું છે એ જ રોગ ટાળવાવાળું બની જાય. માટે ભગવાનના આપણે બધાએ, મુમુક્ષુઓએ, ભગવાનના ભક્તોએ, આપણે બધી વાતમાં ભગવાનનો સંબંધ સૂક્ષ્મ રીતે વિચાર દ્વારા એને બહુ બોલ કરવાની જરૂર નથી, પણ વિચાર દ્વારા. મહારાજ કહે છે ને, વિચારને પામ્યો હોય એમ વિચારરૂપી દોરી દ્વારા ભગવાનના સંબંધમાં એને જોઈન્ટ કર્યા કરવું. દરેકને, દરેક ક્રિયા આપણી છે, દરેક આપણે જે જે કરવું ઘટે છે, જે કાંઈ આપણે આ લોકની અંદર પંચ વિષય ભગવાન સંબંધી પણ ભોગવવા ઘટે છે, એ જ્યારે ભોગવીએ ત્યારે ભગવાનનો સંબંધ વિચારરૂપી દોરી દ્વારા જોઈન્ટ કરીએ, જેનાથી એ રોગ આપવાવાળું ન થાય, રોગને ટાળવાવાળું થાય, એ ભોગરૂપ ના થાય પણ એ જોગરૂપ થઈ જાય. ભોગ છે એ જોગરૂપ થઈ જાય, રોગ કરવાવાળું છે એ ઔષધરૂપ થઈ જાય. ભગવાનના સંબંધમાં આટલી તાકાત છે. સુગંધીમાં પણ સાંભરે જગજીવન જગતાત, વિધ વિધે તે વર્ણવી કહું કાંયક તે વાત. સુગંધીમાં પણ ભગવાન સાંભરે એવી વાત કરું શિષ્ય તને, ચુવા ચંદન ચર્ચ્યા અત્તર ફૂલેલ તેલ, તે સાંભળતા સાંભરે અંતર માયલ બેલ, કપૂર કેસર કસ્તુરી અગર અર્ઘ્યનુપ, તેલ ધૂપેલ સંબંધ સુ સાંભરે હરિ સુખરૂપ. અત્તર આપણે લગાવીએ, સેન્ટ છાંટો, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો વાંધો નહીં, પણ એ સેન્ટનો બોટલ અત્તર ભગવાનને પ્રસાદીનું કરીને જ્યારે છાંટીએ ત્યારે ભગવાનને પાસે પણ આવા સુગંધી અત્તરો મહારાજની પાસે લાવતા, મોટા મોટા દરબારો લાવીને મહારાજને ભેટ ધરતા, મહારાજને સૂંઘતા, એ લીલાઓને સંભાળી ભગવાનનો સંબંધ એમાં જોઈન્ટ કરી દેવો. મોગરાનું અત્તર રાખ્યું હોય, ઓહો મહારાજને મોગરાની સુગંધ બહુ ગમતી, મહારાજની આગળ મોગરાનું પૂમડું લઈ જાઓ, મહારાજ ઘરના સિંહાસનમાં હોય ત્યાં એ રાખો, અને પછી એને આપણી પાસે, મહારાજ પાસે રહેવા દો થોડી વાર, મહારાજ પ્રસાદીનું કરી આપે, પછી આપણી પાસે રાખીએ આખો દી. ભલે ને મોગરાના અત્તરની સુગંધ લઈએ, પણ સંબંધ એનો મહારાજને ગમતું હતું. મને તો ગમી જ ગયું છે, પણ મહારાજને ગમતું હતું એ સંબંધને સતત વિચાર દ્વારા પકડી રાખો તો એ મોગરાનું અત્તર આપણા માટે કલ્યાણકારી બને, એ સેન્ટ આપણા માટે કલ્યાણકારી બને. પુષ્પ બહુ પ્રકારના સુગંધ ભર્યા અતિસાર, તે જોતા હરિ સાંભરે અંગે ધર્યાય પાર, તોરા ગજરા હાર હૈયે પહોંચી બાજુ બાય, ગુચ્છ ગુલાબી ફૂલના પુષ્પ કંકન પાય, પંખા પછેડી ફૂલની છડી છોગે છાયા ફૂલ, ટોપી ઓપી ફૂલની સર્વે ફૂલ અમૂલ. અલગ અલગ પ્રકારના ફૂલ જ્યારે જોઈએ ત્યારે ભગવાનની મૂર્તિ સાંભરે, ફૂલોના જામા, ફૂલોના બધાએ વાઘા પહેર્યા હોય, ફૂલોની ટોપી પહેરી હોય, ફૂલોના મહારાજે તોરા પહેરેલા હોય, મહારાજ આગળ ફૂલની પછેડીને ફૂલના પંખા કરેલા હોય, એ બધું સંભાળતા, ફૂલ તો લીધું હાથમાં, ફૂલથી આપણે શોભા તો કરી ઘરની અંદર, કદાચ ઘરની શોભા ફૂલથી કરીએ, કોઈ પ્રસંગ છે તો એને ફૂલથી શણગારીએ, પણ એ ફૂલના સંબંધે કરીને ભગવાનની મૂર્તિ જે ફૂલોથી છવાયેલી હતી, એ મૂર્તિ જો સાંભરે તો સેજે એને ભગવાનનો સંબંધ થઈ ગયો. બહુ પેરે બેહકી રહી સુગંધ શુદ્ધ સુગંધી સાર, એમ સુગંધમાં સાંભરે પ્રીતમ પ્રાણ આધાર. અલગ અલગ ફૂલોની સુગંધ આવતી હોય
ત્યારે સુગંધ દ્વારા ભગવાનનો ભક્ત ભગવાનને હંભારે. બસ આટલો ફેર છે. લગ્ન પ્રસંગમાં તમે ગયા અને લગ્ન પ્રસંગની અંદર માની લો લગ્ન જે કરાવવાવાળો છે અને બહુ ફૂલોની પથારીઓ કરીને બહુ ફૂલો પાછળ ખર્ચા કરે, આ જગતના લોકો તો કરોડો રૂપિયા એમાં વાપરે જ છે ને, પણ ભગવાનનો ભગત ત્યાં ગયો હોય એ જ્યારે એ જોવે તો હવે નાક તો બંધ થઈ નથી જતું ને આ સુગંધ આવતી હોય, પણ તરત જગતના જીવ જે વિષયોની અંદર એ જ સુગંધ દ્વારા વિષયોમાં પ્રવેશે છે, ભગવાનનો ભક્ત એ જ ફૂલની સુગંધ દ્વારા ભગવાનમાં પ્રવેશે છે. જે દરવાજાથી જગતના જીવો ભવાટીમાં ભટકવા જાય છે એ જ દરવાજાને ભગવાનનો ભક્ત ભગવાનના સંબંધ દ્વારા મોક્ષનો દરવાજો, મોક્ષની નિસરણી બનાવે છે, એ જ દરવાજેથી એ ધામ સુધી પહોંચે છે. એ જ દરવાજેથી જગતના જીવો નરક સુધી પહોંચે છે, એ જ દરવાજામાંથી ભગવાનનો ભગત ધામ સુધી પહોંચે છે. પંચ વિષયરૂપી દરવાજાઓમાંથી કરોડો અબજો જીવો નરકમાં જાય છે, લક 84માં જાય છે, એ જ પંચ વિષયને ભગવાનનો સંબંધ બનાવી ભગવાનનો ભક્ત ભગવાનના અક્ષરધામમાં પહોંચે છે, એવો સદગુરુ આ ઉપાય બતાવે. એમ સુગંધી શોધીને લેવી કરી તપાસ, જેમાં સંબંધ નહીં શ્યામનો એવી લેવી નહીં વાસ. એવી રીતે જે સુગંધી છે એને ભગવાનનો સંબંધ કરાવી, ભગવાનના લીલા ચરિત્ર હંભારી, ભગવાનની મૂર્તિને હંભારીને જો એ સુગંધ લે તો એને બંધન ન થાય, એને કલ્યાણકારી થાય એવું સદગુરુ સમજાવે છે. એવી રીતે કહે છે, શબ્દ સ્પર્શ રૂપને રસ કાંઈ સુગંધી સાર, હરિ સંબંધે સુખદ સહુ, વન સંબંધે દુઃખ વિકાર. ભગવાનના સંબંધથી આ બધું સુખદ થાય છે, ભગવાનના સંબંધ વિના આ બધું દુઃખદ થાય છે, આવો સદગુરુ શિષ્યને ઉપદેશ આપે છે. હજુ પણ સદગુરુ શિષ્યને થોડો ઉપદેશ આપશે એ વાતને આપણે આવતીકાલે સાંભળશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.